Goni. મ્યુટ બંધ કરો તો બધાયનું મ્યુટ કરી નાખો માઈક. વિડિયો જેને બંધ કર્યા છે એ ઓન કરો તો વિડિયો. ખુશી હેરમાં ખુશી વિડિયો ઓન કર. મેથ્સમાં આપણે ચેપ્ટર નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ જોઈએ. આ પહેલા જે ચેપ્ટર નંબર 1 છે એના વિડિયોસ તમને જે YouTube ઉપરથી લિંક ઉપરથી તમને મળી જશે સ્વાધ્યાય પોથીના. આપણે અત્યારે ચેપ્ટર નંબર 2 જોઈએ છીએ. તો ચેપ્ટર નંબર 2 છે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ. આપણને અગાઉ અપૂર્ણાંક સંખ્યા આવતી કે નહીં? અપૂર્ણાંક સંખ્યા ભણી ગયા છો ને? પાંચમા ધોરણમાં આવતી, છઠ્ઠામાં આવતી, સાતમામાં, સાતમામાં આવે છે. તો અપૂર્ણાંક સંખ્યા છે. તો અપૂર્ણાંક સંખ્યા વિશે આપણે શું શીખ્યા? તો કે શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? પેલું એ શીખાતા કે શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? તો કે 7 ના 4 એ શુદ્ધ અપૂર્ણાંક છે કે નહીં? હવે આવે છે મારો અવાજ? હવે કપાય છે અવાજ? કપાય છે? તો શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? તો કે શુદ્ધ અપૂર્ણાંક એટલે શું? તો કે જેમાં અંશ નાનો હોય અને છેદ મોટો હોય ને એવા અપૂર્ણાંક ને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. ત્યાર પછી અશુદ્ધ અપૂર્ણાંક કે પૂર્ણ કે અશુદ્ધ અપૂર્ણાંક નું મિશ્રણ છે. અશુદ્ધ અપૂર્ણાંક શું છે? તો કે મેમ તમારો અવાજ બહુ કપાય છે. એ છે ને નેટવર્ક ઇશ્યુ ના લીધે એવું થાય છે. અવાજ કપાય છે. હવે આવે છે અવાજ? હવે કપાય છે? ના, નથી કપાતો. ના મેડમ, પહેલા કપાતો. તો હવે અહીંયા ધ્યાન આપીએ કે અશુદ્ધ અપૂર્ણાંક માં પૂર્ણ અને શુદ્ધ અપૂર્ણાંક નું મિશ્રણ ભેગું કરો ને ત્યારે અશુદ્ધ અપૂર્ણાંક આપણને મળે છે. તો કે પૂર્ણ સંખ્યા કઈ? તો કે પૂર્ણ સંખ્યા અહીંયા જો પૂર્ણ સંખ્યા 1 છે. આપણે એમ બોલીએ ને 1 પૂર્ણાંક 3 ના છેદમાં 4. તો 1 છે એ પૂર્ણ અપૂર્ણ પૂર્ણ સંખ્યા છે. પછી શુદ્ધ અપૂર્ણાંક. શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? કે જેનો છેદ છે એ મોટો હોય અને અંશ છે એ નાનો હોય. છેદ 4 છે એ મોટો છે, અંશ 3 છે એ નાનો છે. એટલા માટે એનું શું થાય? તો કે 1 પૂર્ણાંક 3 ના છેદમાં 4. તો એ શું બન્યું? અશુદ્ધ અપૂર્ણાંક બન્યું. અશુદ્ધ અપૂર્ણાંક શું થયો? તો કે પૂર્ણ સંખ્યા અને અશુદ્ધ અપૂર્ણાંક નું મિશ્રણ છે. ત્યાર પછી આપણે
બીજો પેજ પેજ નંબર 30 દેખાણો તમને સ્ક્રીન ઉપર તમને દેખાણો નેન્સી પેજ બદલાણો એ દેખાણો સ્ક્રીન ઉપર હા ના હા મેડમ મજે નથી દેખાતું હા દેખાય છે મેડમ બોલો મત તો મેડમ નથી દેખાતું એટલે મેડમ દેખાય છે ઓકે મેડમ દેખાય છે હવે છે ને માઈક મ્યુટ કરી નાખો તો અહીંયા તમને અશુદ્ધ અપૂર્ણાંકના થોડાક દાખલા આપ્યા છે કઈ સંખ્યા મોટી છે કઈ સંખ્યા નાની છે એ દર્શાવેલું છે ઉદાહરણ 2 જુઓ તો 2 ના છેદમાં 7 ભાગ ઉકેલ્યો જ્યારે સીમાએ તે જ સ્વાધ્યાયમાં 4 ના છેદમાં 5 ભાગ ઉકેલ્યો તો કોણે 2 માંથી ઓછો ભાગ કોને ઉકેલ્યો તો એ કેમ ખબર પડી તો કે 2 ના છેદમાં 7 છે એને 5 વડે ગુણો અંશમાં છેદમાં એટલે 2 5 10 થાશે 7 5 35 થાશે એવી જ રીતના 4 ના છેદમાં 5 છે અને 5 વડે ગુણો તો 4 4 7 8 4 ને 7 વડે ગુણ્યા 5 ને 5 વડે ગુણ્યા તો 4 7 28 થયા પછી પછી 7 5 આ 2 ને 7 વડે ગુણ્યા એટલે 5 7 35 થયા 4 7 28 થયા તો 10 ના છેદમાં 35 અને 28 ના છેદમાં 35 તો બે માં મોટી સંખ્યા કઈ થઈ 10 થઈ કે 28 તો કે મોટી સંખ્યા કઈ છે અહીંયા 28 એટલે કે એ મોટી સંખ્યા થઈ ત્યાર પછી ત્યાર પછી એ દાખલા છે સ્વાધ્યાય આપણને 2.1 આપેલું છે સ્વાધ્યાય 2.1 છે એમાં બધું સરવાળા અપૂર્ણાંકના સરવાળા બાદબાકી એ બધું આપેલું છે ત્યાર પછી સ્વાધ્યાય છે એના દાખલા આપણે સ્વાધ્યાયના દાખલા જોશું ને પણ એ શું જોશું આપણે સ્વાધ્યાય પોથીમાંથી દાખલા ગણીને જોશું ત્યાર પછીનું પેજ છે પેજ નંબર 32 એમાં આપણે જોઈએ અપૂર્ણાંકોના ગુણાકાર મેડમ તમારો અવાજ ચોટે છે અપૂર્ણાંકોના ગુણાકાર આપણે એમાં જોવાના છે અપૂર્ણ આપણે એના પહેલા અપૂર્ણાંકોના સરવાળા બાદબાકી આપણે જોયા હતા અગાઉ આપણે અગાઉના ધોરણમાં જોઈ ગયા ને પાંચમા ધોરણમાં છઠ્ઠા ધોરણમાં આવતા અપૂર્ણાંકોના સરવાળા અને બાદબાકી હવે થોડુંક આગળ જઈએ સરવાળા બાદબાકી તો છઠ્ઠા ધોરણમાં આવતા હવે સાતમામાં થોડુંક એડવાન્સ છે અપૂર્ણાંકોના આપણે શું કરશું ગુણાકાર તો અપૂર્ણાંકોના ગુણાકાર છે તો અહીંયા તમને 2.3 માં આપેલું છે કે એક લંબચોરસ છે એનું ક્ષેત્રફળ શું થાય તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલું થાય તો લંબચોરસની લંબાઈ તમને 7 સેમી અને પહોળાઈ 4 સેમી આપી હોય તો એનું ક્ષેત્રફળ તમારો અવાજ કપાય છે બધા તમારો અવાજ કપાય છે 1 મિનિટ 1 મિનિટ બોલો તો ખરા હવે હા બરોબર છે હા તો અહીંયા જોયું કે લંબાઈ ગુણ્યા 7 ચોક કેટલા થાય તો કે 7 ચોક થાય 28 તો એનું ક્ષેત્રફળ થયું 28 સેમી સ્ક્વેર તો હવે આપણે અપૂર્ણાંક સંખ્યા આપી હોય ને એમાં તમને
જે છે ગુણાકાર કરવાનું કીધું હોય તો કે લંબાઈ 7 પૂર્ણાંક 1 છેદમાં 2 આપેલી છે, પહોળાઈ 3 પૂર્ણાંક 1 છેદમાં 2 આપેલી છે, તો એ બે નો લંબાઈ ગુણ્યા પહોળાઈ એનો ગુણાકાર કરીએ તો શું થાય, તો કે 7 પૂર્ણાંક 1 છેદમાં 2 ગુણ્યા 3 પૂર્ણાંક 1 છેદમાં 2 બરાબર 7 ગુણ્યા 2 કરો એટલે 14 ને 1 15 ના છેદમાં 2 થાય, અને અહીંયા 3 પૂર્ણાંક 1 ના છેદમાં 2 છે એને સાદા સ્વરૂપમાં આપણે ફેરવી તો 3 ગુણ્યા 2 એટલે 6 એમાં 1 ઉમેરો એટલે 7 એટલે કે 7 ના છેદમાં 2 થાય, તો કે 15 ના છેદમાં 2 ગુણ્યા 7 ના છેદમાં 2 છે તો એ બે અપૂર્ણાંક સંખ્યા છે બે નો આપણે ગુણાકાર કરવાનો, તો ગુણાકાર કરીએ તો શું થાય, તો કે 15 7 105 અને છેદમાં 2 ગુણ્યા 2 એટલે 4, તો કે 105 ના છેદમાં 4 એવો ગુણાકાર મળે. તો એ ગુણાકાર કેમ થાય, તો અપૂર્ણાંક સંખ્યાનો પૂર્ણ સંખ્યા સાથે આપેલું હતું અપૂર્ણાંકનો અપૂર્ણાંક સાથે ગુણાકાર, હવે પૂર્ણ સંખ્યા સાથે. પૂર્ણ સંખ્યા એટલે શું, તો કે પૂર્ણ સંખ્યા એટલે 0 થી લઈ અને અનંત સુધીની સંખ્યા એને પૂર્ણ સંખ્યા કહેવાય. તો ડાબી બાજુની આકૃતિ છે અહીંયા તમને આપેલી છે વર્તુળ રાઉન્ડ, એમાં શું કીધું છે, એમાં કલર કરેલો ભાગ કયો છે, તો કે 1 ના છેદમાં ચોથો ભાગ છે. તો મેમ તમારો અવાજ કપાય છે, મેમ તમારો અવાજ કપાય છે, હવે છે અહીંયા જુઓ 1 ના છેદમાં 4 ભાગ છે એમાં કલર કરેલો, ના મેડમ આજે ચોટે છે એમાં કલર કરેલો છે, તો આપણે એનો બે સાથે અહીંયા બે વર્તુળ છે એટલે બે, મેડમ તમારો અવાજ ચોટે, મેડમ કઈ બોલો, હવે બધાયના માઇક મ્યુટ કરો, સ્ક્રીન ઉપર ધ્યાન, અહીંયા બે વર્તુળ એટલે 2 ગુણ્યા 1 છેદમાં 4, બે નો ગુણાકાર કરો 2 એકા 2 2 ના છેદમાં 4 એટલે કે આ વર્તુળ ને આ વર્તુળ બે ને ભેગું કરી નાખો તો બે ભાગમાં કલર કરેલો થાય, તમારો અવાજ કપાય છે, હવે અહીંયા જુઓ આકૃતિ આપેલી છે, અહીંયા બે વર્તુળ આપેલા છે, બે વર્તુળ છે એમાં એક વર્તુળમાં એક ભાગમાં કલર કરેલો છે, બીજું વર્તુળ છે એમાં એક ભાગમાં કલર કરેલો છે, હવે આ બે નો ગુણાકાર કરવાનો એમ સમજવાનું, કે 1 ના છેદમાં 4 ભાગમાં કલર કરેલો છે એવું થાય અપૂર્ણાંક સંખ્યામાં, કે કુલ ભાગ આપણી પાસે 4 છે એમાં એક ભાગમાં કલર કરેલો છે. તો અહીંયા કેટલા વર્તુળ આપેલા છે, આપણે 2 2 ગુણ્યા 1 ના છેદમાં 4 કરીએ એટલે 2 એકા કેટલા થશે 2 એને ભાગ્યા 4, હવે અહીંયા તમને ચિત્ર આપેલા છે બધાયનો ગુણાકાર કરીએ, તો અહીંયા 1 ના છેદમાં 4 ભાગમાં ગુણાકાર, પછી 1 ના છેદમાં 4 ભાગમાં ગુણાકાર, પછી 1 ના છેદમાં 4 ભાગમાં ગુણાકાર, એટલે ટૂંકમાં કેટલા ભાગમાં ગુણાકાર થયો, તો કે 1 2 અને આ 3 3 ભાગમાં કલર કરેલો છે ને, ત્રણેય અલગ અલગ ચોરસના કલર કરેલા ભાગમાં સરવાળો કરીએ તો 3 ભાગમાં કલર કરેલો થાય, એનો મતલબ શું થાય, તો કે 3 ના છેદમાં 4. તો હવે આપણે અહીંયા જો
ત્રણ ગુણ્યા એક ના છેદ માં બે કરશું તો એ કેવી રીતના થશે? તો કે એક ના છેદ માં બે વત્તા એક ના છેદ માં બે વત્તા એક ના છેદ માં બે, એટલે કે ત્રણ એકા ત્રણ ના છેદ માં બે એવું થાય. હવે એક ના છેદ માં બે વત્તા એક ના છેદ માં બે વત્તા એક ના છેદ માં બે આપેલું છે. બધા ના છેદ માં બે સરખા છે એટલે બે ને અહીંયા રાખશું. પછી એક એક વત્તા એક વત્તા એક એટલે કેટલા થયા? ત્રણ. એને ગુણ્યા એક કરો એટલે જવાબ શું આવે? ત્રણ એકા ત્રણ એના છેદ માં બે. ત્યાર પછી ત્રણ ગુણ્યા એક ના છેદ માં બે, તો અહીંયા ત્રણ ગુણ્યા એક કરો એટલે જવાબ આવે ત્રણ એના છેદ માં બે. એવી રીતના બે ના છેદ માં ત્રણ છે અને ગુણ્યા પાંચ કરો તો કેવી રીતના થાય? તો કે બે ગુણ્યા પાંચ એટલે બે પંચા કેટલા થાય? દસ એના છેદ માં ત્રણ. પછી અહીંયા ત્રણ ગુણ્યા બે ના છેદ માં સાત કરો તો કેવી રીતના થાય? તો કે ત્રણ દુ છ એના છેદ માં સાત એટલે છ ના છેદ માં સાત. પછી ચાર ગુણ્યા ત્રણ ના છેદ માં પાંચ એટલે ચાર તેરી બાર ના છેદ માં પાંચ. હવે આપણે એના પછીની સ્ક્રીન જોઈએ. હવે નીચે સ્ક્રીન છે એ જુઓ. તો કે અશુદ્ધ અપૂર્ણાંક માટે પણ આપણે બે ગુણ્યા પાંચ ના છેદ માં ત્રણ એવું આપેલું છે. તો બે નો પાંચ સાથે ગુણાકાર કરવાનો એટલે બે પંચા દસ થશે એને ભાગ્યા ત્રણ થશે. મેડમ તમારો અવાજ કપાય છે. મેડમ તમારો અવાજ કપાય છે. મેડમ નો અવાજ કપાય છે. અહીં એને કે પણ તો એ સાયકલ મૂકે.